દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં મતદારો સર્વોપરી છે. એક દિવસના કમોસમી માવઠા પછી પાછો ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે. આવતા સપ્તાહે આ સમયે ગુજરાતમાં કેટલા ટકા મતદાન થયું અને કઈ બેઠક પર કોણ હારશે કે જીતશે તેના સમીકરણો ચોરે અને ચૌટે સાંભળવા મળશે. પરંતુ તે પહેલાં જ મતદારો આકરો મિજાજ દર્શાવી રહ્યા છે. જૂનાગઢના સાંસદને કોડીનાર પંથકમાં કારડિયા રાજપૂત સમાજના ભારે રોષનો ભોગ બનવું પડ્યું અને સાંસદ પોબારા ભણી ગયા. આ પણ એ જ વખતે થયું છે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે. ઘરણ પહેલાં સાપ નીકળવો તે આનું નામ. વડાપ્રધાન મોદી કટોકટી બેઠક પર પ્રચાર કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આ વચ્ચે એક એક મત માટે શું શું કરવું પડે છે તેનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે રાજકોટ એકની બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ. સાંસદ કુંડારિયા માટે પ્રચારમાં નીકળી દેવી દેવતાના શરણે જે ધૂણ્યા છે એ જોઈને તમે પણ દંગ રહી જશો. જુઓ આજના પિન પોઈન્ટમાં તાવડો ગરમમાં ધૂણતા ધારાસભ્ય. એક એક મત કી કિંમત આપ ક્યા જાનો દર્શક બાબુ. મત માટે કેવા કેવા ખેલ કરવા પડતા હોય છે, તેમાં વળી આસ્થાનો રંગ ભળે પછી તો પૂછવું જ શું. આવું જ કંઈક થયું છે રાજકોટના લોઠડા ગામ નજીક. માતાજીના મંડપમાં રાખડીબંધ ભુવા અને રાજકોટ એકના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ભારે ધૂણ્યા. સાથે રાજકોટના સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા પણ ઉપસ્થિત હતા. વાત ભલે આસ્થાની હોય પણ અત્યારે મત માટે આને જોડીએ તો કહી શકાય કે મતદાન પૂર્વે આટલું કરી લો, મતદાન પછી 5 વર્ષ જનતા ધૂણતી જ રહેશે. અમે પણ રૈયાણી પરિવારની આસ્થાને સલામ કરીએ છીએ, પણ ચુનાવ કે રંગ મેં સબ જાય જ હૈ. તમારા સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિલકુલ સત્ય છે. આ છે રાજકોટ એક મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રૈયાણી. રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર હોવા પહેલાથી રૈયાણી પરિવારના ભુવા તરીકે ઓળખાય છે અરવિંદ રૈયાણી. રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા લોઠડા ગામ નજીક માતાજીના મંડપમાં ધૂણતા રૈયાણી સાથે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાંસદ મોહન કુંડારિયા પણ દૃશ્યમાન થાય છે. આ વિડિયો વાયરલ થયો છે. અરવિંદ રૈયાણી સાથે સાંસદ કુંડારિયા પણ પોતાની જીત અને લોકમત માટે આસ્થાના મંડપમાં પહોંચ્યા હતા. ખાસ કરીને જ્યારે અત્યારે હમણાં જ હજી નવરાત્રી ગઈ છે અને નવરાત્રીની અંદર અલગ અલગ પરિવાર દ્વારા માતાજીના માંડવા થતા હોય છે, એમાં અમને ધારાસભ્ય તરીકે આમંત્રણ હોય છે એટલે અમે લોકો દર્શન કરવા જતા હોય છીએ અને જ્યારે ભુવાને પૈકે લાગી ત્યારે એ અમને આશીર્વાદ આપતા હોય છે અને મોટા ઘર કોયડો મૂકે એટલે 3 કોયડા અમે પ્રસાદી રૂપે લેતા હોય છીએ અને વિડીયોની અંદર એ જ છે. અને ખાસ કરીને વાત કરું કે પૂળદેવીને બધા લોકો માનતા હોય તો અમે પણ માની છીએ, અમારી પણ માતાજી સાથે શ્રદ્ધા જોડાયેલી છે, અમે પણ એમની પાસે કંઈક ને કંઈક માગતા હોય. હવે જોવાનું એ રહેશે કે મતદારોની મહેર ચૂંટણીના પરિણામમાં ઉતરી આવે છે કે કેમ. અત્યારે તો કુંડારિયા મંડપ મંડપ મંદિર મંદિર ઘૂમી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.
તાવડો ગરમમાં વાત કરીએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની. રાજેશ ચુડાસમા વિરોધ લોકસભાની ચૂંટણી આવતા જ 5 વર્ષનો હિસાબ આપવાના બદલે મત માંગવા નીકળેલા નેતાઓને તેમના જ મતદારનો આકરા બાણ જેવો મિજાજ સહન કરવાનો વારો આવ્યો છે. 5-5 વર્ષ સુધી અંતર ધ્યાન રહેલા નેતાઓને જનતા વચ્ચે મત માંગવા જવાનું ભારે પડી રહ્યું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભાજપના નેતાઓ મત માટે ધાકધમકી આપતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. આ વચ્ચે સાંસદે ભરી સભામાંથી ભાગવું પડ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આવું જ કંઈક થયું છે જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને સાંસદ રાજેશ ચુડાસમા સાથે. જુઓ કેવી રીતે નાસવું પડ્યું સાંસદ ચુડાસમાને. મંગળવારે મોડી સાંજે કોડીનાર તાલુકાના ભુવાટીંબી ગામમાં નકુલ પરિવારના કુળદેવી ભુવડધામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા મહેમાન તરીકે આવતા લોકોએ તેમની હકાલપટ્ટી કરાવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ કાર્યક્રમમાં લોકોએ બોટલો ફેંકીને ચુડાસમાને હાંકી કાઢ્યા. મોટી સંખ્યામાં ઉપસ્થિત કારડિયા રાજપૂત સમાજના લોકોએ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો. રોષે ભરાયેલા લોકોએ હલ્લાબોલ કરતા રાજેશ ચુડાસમાને સ્થળ છોડીને જવાની ફરજ પડી. લોકો એટલા આક્રમક મૂડમાં આવી ગયા હતા કે તેઓને રોકવા માટે સ્ટેજ પર ઉપસ્થિત રાજપૂત સમાજના આગેવાનોએ માં ભવાનીના સોગંદ આપી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. સાથે તેને કહ્યું કે રાજપૂતોને આવું શોભા ન દે, સંયમ રાખો, રાજેશ ચુડાસમાને અહીંથી ભગાડી દેવામાં આવ્યા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોડીનાર એ પૂર્વ સાંસદ દીનુ ગોઘા સોલંકીનો ગઢ છે અને આ પંથકમાં દિનુભાઈનું નામ માત્ર પૂરતું છે, ત્યારે રાજપૂત સમાજનો આ વિરોધ સંસદ ચુડાસમા કરતા ભાજપને લપડાક સમાન છે. આ છે મતદારોનો મિજાજ, તેને પારખવો એ પણ શાણપણ જ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. પિન પોઈન્ટમાં લઈએ એક નાનકડો વિરામ, જશો નહીં, ફરી મળીએ છીએ નાનકડા બ્રેક પછી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પિન પોઈન્ટ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. રાજકોટમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જસદણના વોર્ડ નંબર 2માં વાતસુરપરા પંથકમાં પાણી રસ્તા સહિતના મુદ્દાઓ મામલે સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. બેનરોમાં સુવિધા નહીં તો વોટ નહીંનો ઉલ્લેખ જોવા મળે છે, તેમજ કોઈ રાજનેતાઓએ મત માટે આવવું નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સાંસદ મોહન કુંડારિયા અને કુંવરજી બાવળિયા જે કેબિનેટ પ્રધાન છે તેમનો મત વિસ્તાર છે આ. રોડ રસ્તા અને પાણી માટે જે સમસ્યાઓ છે રાજકોટ પંથકમાં સંસદીય મતક્ષેત્ર છે. મોહન કુંડારિયાએ 5 વર્ષના મતનો અહીં કદાચ હિસાબ નથી આપ્યો, એને પરિણામે મતદારોમાં આક્રોશ છે. વાંધો અને વિરોધ માત્ર ભાજપના નેતાઓ માટે જ છે એવું નથી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 3 ગામોમાં લોકસભા ચૂંટણી બહિષ્કારની ગુંજ સંભળાઈ રહી છે. જંગલ વિસ્તારના જૂના અમલપાડા, બુધવાડા અને જૂની કુઈલીવેલ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને ચૂંટણી બહિષ્કારના બેનરો જોવા મળી રહ્યા છે. નેતાઓ અને સરકાર પ્રત્યે ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 ગામના લોકોએ સાથે મળી અને વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા. આઝાદી બાદ ગામોમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની તેમજ પ્રાથમિક સુવિધાઓથી આ લોકો વંચિત છે, જેને લઈને લોકો રોષે ભરાયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. વિશાળ સંખ્યામાં રેલી ગ્રામજનોએ કાઢી, સૂત્રોચ્ચાર પોકાર્યા. આ છે ગુજરાતની વાસ્તવિકતા. અંતરિયાળ ગામોમાં
સુવિધાઓ નથી પહોંચતી અને રાજ્ય સરકાર પ્રગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત અને વિકાસની વાતો કરે છે. જો વિકાસ એ અરીસો હોય તો આ લોકોના ચહેરા સ્પષ્ટ ચાડી ખાય છે કે વિકાસ આ લોકો પાસે ક્યાં સુધી પહોંચ્યો છે. ફરી લઈએ એક નાનકડો વિરામ, વિરામ બાદ ફરી મળીશું. વેલકમ બેક. રાજકોટ સંસદીય મતવિસ્તાર બહોળો તો છે જ, સાથોસાથ જાતિગત સમીકરણો પણ ખાસું પ્રભુત્વ ધરાવે છે. રાજનીતિક દૃષ્ટિએ આ સમીકરણો સમજવા જેવા છે. મોટા ભાગે મતદારોને રીઝવી અને મત માંગવામાં આવતા હોય છે, કારણ કે ગ્રામ્ય પંથકમાં નિરક્ષરતાનું પ્રમાણ મહદઅંશે વધુ જોવા મળે છે. આ ઉપરાંત શ્રમજીવીઓ અને પછાત વર્ગ પણ હોવાથી ના તો તેમને ઉમેદવાર સાથે મતલબ હોય છે અને ના તો પાર્ટી સાથે. પરિણામે ગ્રામીણ મતદારોના માનસ પર હાવી રહેવા અલગ અલગ કિમિયા પણ અપનાવતા હોય છે. જોઈએ શું છે આ સમીકરણ. કેન્દ્રમાં પહેલી વખત 2014માં પૂર્ણ બહુમતથી બિરાજેલી મોદી સરકારે ગરીબલક્ષી એવી કેટલીય યોજનાઓ અમલી બનાવી. કેન્દ્ર સરકારની આ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકારોને પણ આહવાન કરી શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી અને શૌચાલય જેવી યોજનાઓને લાગુ કરી સાંસદોને પણ તાકીદ કરાઈ કે યોજનાઓની અમલવારી કરો. એક વર્ષ પહેલાંથી મોદી સરકારે તમામ સાંસદોની કામગીરીની સમીક્ષા કરી 2019માં રિપોર્ટના આધારે ઉમેદવાર પસંદગી અને રિપીટ થિયરી પર નિર્ણય લેવા મન બનાવ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારની યોજનાઓને ગ્રામીણ સુધી પહોંચાડવામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા કદાચ ઊણા ઉતર્યા છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે સંસદીય મતક્ષેત્રની મુલાકાત લેતા જે દ્રશ્યો કેમેરામાં કંડાર્યા તે વાસ્તવિકતાનો ચિત્તાર છે. છેલ્લા 8 મહિનાથી બિસ્માર બનેલો રસ્તો અને નાનકડો પુલ હજુ સુધી નાગરિકોને જોડી શક્યો. રાજકોટ લોકસભા વિસ્તાર અંતર્ગત આવતો આ જસદણ વિધાનસભા મત વિસ્તાર તમે જોઈ શકો છો કે તાજેતરમાં જ પેટા ચૂંટણી યોજાઈ હતી અને અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા લગભગ 20,000 મતોથી જીતી અને કે રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા છે. પરંતુ વિકાસ વચ્ચેની વિષમતા આ છે કે લગભગ ગત ચોમાસાની ચૂંટણીમાં ગત ચોમાસા વખતે આ પુલ જે છે પાણીના કારણે વહી ગયો હતો, ત્યારબાદ હજુ સુધી આ પુલની સ્થિતિ જસની તસ જ છે. તમે જોઈ શકો છો કે જે રીતે પથ્થરો અને બાકીની વસ્તુઓ એક કાટમાળ જેવી અહીંથી ભાસે છે, પરંતુ સમારકામ આનું કોઈ રીતે કરવામાં આવ્યું નથી. વિકાસની જ્યાં વાત છે, જસદણ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને વિકાસની નવી ક્ષિતિજો સુધી લઈ જવાની વાત કરનાર કુંવરજીભાઈ બાવળિયાએ હજુ સુધી અહીંયા લોકસભાની ચૂંટણી આવી હોવા છતાં આ સ્થિતિ અંગે કોઈ ધ્યાન આપ્યું હોય તેવું લાગતું નથી. વચ્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને ડાયવર્ઝનમાંથી તમામ વાહનોએ પસાર થવું અહીં ફરજિયાત થઈ પડે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી કે વિધાનસભાની ચૂંટણી વેળા ઉમેદવારો પોતાના મત વિસ્તારોને કે પોતાના મતક્ષેત્રને વિકાસની નવી ક્ષિતિજો સુધી પહોંચાડવાની વાત કરતા હોય છે, ત્યારે જસદણ પંથકની આ વાસ્તવિકતા ઉડીને આંખે વળગે તેવી છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને 5 વર્ષના કામોનું સર્વેયું લઈને રાજકોટના સાંસદ જઈ રહ્યા છે જનતાની વચ્ચે. આપણી સાથે છે મોહનભાઈ. મોહનભાઈ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં. 5 વર્ષમાં ઘણા કામો આપે કર્યા હશે, ઘણી ગ્રાન્ટો વાપરી હશે. કયા કયા કામો હશે જે જનતાની સમક્ષ લઈ જશો, કઈ કઈ મહત્વની વસ્તુ હશે? ખાસ કરીને રાજકોટને એમ્સ હોસ્પિટલ મળવી, સૌરાષ્ટ્ર અને ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ ના લોકો માટે એક આરોગ્યનું મોટું ધામ બનવા જઈ રહ્યું છે. મહત્વનું કામ એક રાજકોટમાં આ થઈ રહ્યું છે. રાજકોટથી સુરનગર જે રેલવેની સિંગલ ટ્રેક હતી એને ડબલ ટ્રેકમાં ફેરવવા માટેની મંજૂરી મળી, એનું કામ શરૂ થઈ ગયું છે. રાજકોટ અમદાવાદ 6 લેન રોડ, રાજકોટથી જેતપુર 6 લેન રોડ, ગોંડલ ચોકડીનો ઓવરબ્રિજ, રાજકોટનો રેલનગરનો અંડરબ્રિજ, આવા અનેક કામ, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, આવા અઢળક કામ કેન્દ્રના માધ્યમથી 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈની સરકારમાં એના નેજા નીચે થયા છે. અને ગુજરાતની સરકાર આદરણીય વિજયભાઈના નેજા નીચે, દાખલા તરીકે રાજકોટની અંદર આરોગ્યની મોટી હોસ્પિટલ હોય,
આજીમાં અને નિયરીમાં પાણી નાખવાનું હોય, નવું રેસકોર્સ હોય, આવા અનેક કામ કે નવું બસ સ્ટોપ હોય, આવા અનેક કામો ગુજરાત સરકારના માધ્યમથી પણ પાંચ વર્ષમાં કરવામાં આવે છે. થેન્ક યુ. મોહન, એક છેલ્લો સવાલ. સાંસદની નિધિ હોય છે, ગ્રાન્ટ હોય છે, તેમાંથી ઘણા બધા કામો થતા હોય છે. આપે પણ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે, એવા પણ કોઈ કામો જણાવી શકો છો? દાખલા તરીકે પાંચ વર્ષમાં અમને 25 કરોડની ગ્રાન્ટ મળતી હોય છે. આ 100% ગ્રાન્ટનું કદાચ ગુજરાતમાં નહીં, ભારતમાં કદાચ 100% જો વપરાઈ ગયો તેવા મોહનભાઈ કુંડારિયા છે. પાણી હોય, આરોગ્ય હોય, રસ્તા હોય, ભૂગર્ભ ગટર હોય, અન્ય કામો માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેવી સ્થિતિ ગ્રામીણ વિસ્તારના માર્ગોની છે, તેવી જ કઈક સ્થિતિ પીવાના પાણી માટે રજડતા પશુધન અને સામાન્ય નાગરિકોની છે. અહીં જુઓ, પાણીના ટાંકામાંથી મીઠું પાણી ઉલેચવા ગામના યુવકો સાથે મહિલાઓ પણ જોડાય છે. વટે માર્ગો પણ પોતાનું ગળું ભીનું કરવા આ પાણીનો આશરો લે છે. ઉનાળાની બળબડતી ગરમીની હજુ તો શરૂઆત થઈ છે, ત્યારે પરીક્ષા બાકી હોવા છતાં શાળાની બાળકીઓ પાણી સારવા મજબૂર છે. નર્મદાના પાણીની વાતો વચ્ચે પાણી આવતું નથી, અને આવે છે તો કેટલા દિવસે, તે અંગે ગ્રામજનો પોતાની વિતક કહેતા અચકાતા નથી. પાણી ભરવા તો એમ કે અમારા ગામમાં જો મોડું પાણી આવે છે, કેમ કે આમ મીઠું પાણી ગામના હર કોઈ લોક ભરવા આવે. પાણી આવે છે, 2-3 દિવસે વારા પ્રમાણે પાણી આવી જાય. કેટલા સમયથી આ સમસ્યા છે? એટલે આમ એટલે બહુ ખાસ સમસ્યા નથી, પણ પાણી તો ટાઈમ થાય એટલે પાણી તો આવી જાય ગામમાં. કેટલા ટાઈમમાં કેટલો વાર પાણી આવે? આવે 2-3 દિવસે એકવાર પાણી આવે. અમાર ગામમાં તો પાણી જ નથી આવતું, ડંકી ખોટકાઈ ગઈ છે અત્યારે. કયું ગામ છે તમારું? પીપળિયા ઢોરાવાળું, કમળાપુરની બાજુ. પાણી શું સમસ્યા? પાણીની ડંકી, અત્યારે ડંકી હાકી હાકીને બાયું આઠે ગામમાં બારો બાર આવે પાણી ભરવા, પાદરમાં તો પાણી જ નથી આવતું. અમારા ગામમાં નર્મદાનું પાણી જ નથી. શૌચાલય છે? ના, શૌચાલય નથી, ઘરના શૌચાલય નથી બનતા ને. અત્યારે એ સરકાર તો સહાય આપે છે, એમાંય ધોળા કરવી ફોર્મ ભર્યા છે, એ નથી થતા. કેટલા વખત શૌચાલયના ફોર્મ ભર્યા? અમે ગામડે સરપંચ ને કાગળિયા ને બધું આપ્યું છે, 5-6 મહિના થયા, એ નથી થયું. સ્કૂલ છે? હાઈસ્કૂલ છે. હાઈસ્કૂલ છે? હાઈસ્કૂલ નથી, સાદી સ્કૂલ છે. છોકરા પછી આગળ ભણવું હોય તો ક્યાં જાય? આગળ ભણવું હોય તો એટલું ભણીને બંધ થઈ જાય છોકરા. છોકરા બંધ થઈ જાય પણ તા સરપંચ કઈ કહેતા નથી? સરપંચ એનું કરે કે અમારું કરે? નેતાઓ આવે છે ગામમાં? નેતાઓ તો આવતા હોય 4-6 મહિને આટો મારવા. કઈ કે છોકરા ભણાવવા કે બાળકીઓને દીકરીઓને ભણાવવા માટે કઈ નથી કહેતા? ના, કઈ નથી કહેતા. હો ને માવતર ને સગવટા હોય તો સિટીમાં મોકલે ભણવા, નકર ગામડે એટલું ભણીને પૂરું. કહેવાનું તો એ કે આજે અમુક પાયાની જે જરૂરિયાત છે, શિક્ષણ, આ પાણીની અમુક જે અત્યારે જે બધી મુશ્કેલીઓ થાય છે એ જરાક દૂર થઈ જાય એટલે ગામવાસીઓ માટે ઘણું સારું કહેવાય. એમ તો પહેલેથી સમસ્યા છે, સમસ્યા તો છે, પણ એનો નિકાલ થવો જોઈએ ને. એમ જે આ ચૂંટણી નજીક આવે એટલે બધા આવશે અને અમુક વાયદા કરીને વહી જશે. પછી કોઈ પણ કુંવરજીભાઈએ વાયદા કર્યા છે, એની સામે થોડુંક રિઝલ્ટ મળ્યું છે, એના હિસાબે જ આ વખતે આવ્યા છે. નો ડાઉટ એ વાયદા કરે છે એ પ્રમાણે થોડીક સુવિધાઓ મળે છે, પણ પૂરતા પ્રમાણમાં જે ગામવાસીઓને જોઈએ એ નથી મળતી. જસદણ એક વિધાનસભા બેઠક છે જેના પર કોળી નેતા કુંવરજી બાવળિયાનો દબદબો છે. વિધાનસભા 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા બાવળિયા પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા અને ત્યારબાદ જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર અવસર નાખ્યાને હરાવી 29,000 મતની સરસાઈથી જીત્યા. બાવળિયા કેબિનેટ પ્રધાન છે ત્યારે આ સંસદીય મત વિસ્તાર અને પોતાની વિધાનસભા બેઠકના પારાવાર પ્રશ્નો યથાવત છે. સડક હોય કે પાણી, વીજળી હોય કે શિક્ષણ, રાજકોટ સંસદીય મતક્ષેત્રના મતદારો કેટલી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જસદણ વિધાનસભા વિસ્તાર ભલે થોડો સુદૃઢ હોય, પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ બહુ જ જુદી છે. અહીં ગામમાં મહિલાઓ પોતાના હક અને અધિકારથી વંચિત છે, તો બાળકીઓ શિક્ષણથી વંચિત છે. પાણીનું તો છે, પણ નાવા ધોવાના ઘરે ક્યાં આવે પાણી? નળ નથી, બાથરૂમ છે, એ થોડા ખાડા છે, એમાં કેમ જવું બાથરૂમમાં? તો પાણી ક્યાંથી કાઢવું? સરકારની યોજના છે શૌચાલય બનાવવાની, ગામમાં ઠેર ઠેર શૌચાલય બનાવવામાં આવે છે જાહેરમાં, એવા કોઈ અહીંયા શૌચાલય છે? છે, પણ બોલે તો બધા થાય ને બધા. હે,
હા તમને વાત કરે તો થાય ને, અમે શું આય કરીએ, તમને મોટા માણસ અમારા હોય વાત કરે તો વાત થાય ને, અમે તો અમારું કોણ સાંભળે જો સાહેબ. હા નળ ના આધાર કાર્ડ કાંઈ અમારા ગામમાં છે નહીં સાહેબ. અમારે હાકુબેન રાજકોટ સંસદીય મત વિસ્તાર ગ્રામીણ ક્ષેત્રે પાટીદાર અને કોળી સમુદાયનું પ્રભુત્વ ધરાવે છે. ખેડૂતોના પ્રશ્નો, પાક વીમા, ટેકાના ભાવ, પૂરતી વીજળી મળવી જેવા પ્રશ્નોની ભરમાર ધરાવે છે. ત્યારે મતદારોમાં ચૂંટણીનો કોઈ માહોલ નથી. જેમ મતદાર મૂંઝાયો છે તેમ ઉમેદવારો પણ મૂંઝવણમાં છે. કેમેરામેન મનીષ દવે સાથે મેહુલ ઝાલા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, રાજકોટ ગ્રામ્ય. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆત પિન પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ મંચ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.